નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં અવકાશી સ્વાધ્ય પોતીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ સાત ગુજરાતી વિષયના બધા જ પાઠની સ્વાધ્યન પોથી સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર એક વ્યવહારમાં સહજ રીતે વપરાતા અંગ્રેજી શબ્દો એટલે કે લોન વર્ડ્સ લખો તો ઉદાહરણ તરીકે છે પેન અને લાઇટ તો તેમાં લખશો પેલું બુક ત્યારબાદ બીજું પેન્ટ ત્રીજું સ્ટેશન ચોથું ટી શર્ટ પાંચમું સ્કૂલ છઠ્ઠું બોક્સ સાતમું બોલ આઠમું બાઇક નવમું રોડ દસમું શર્ટ અગિયારમું સાઉન્ડ અને બારમું ટેબલ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે ઉપર નોંધેલ શબ્દોનો ઉપયોગ કરી એક ફકરો બનાવો તો જવાબમાં લખશું હું રોજે સ્કૂલે જાઉં છું અને નિયમિત બુક વાંચું છું પણ મ્યુઝિકનો સાઉન્ડ આવતો હોય તો મને વાંચવું ન ગમે અમારી સ્કૂલની બાજુમાંથી જ બસ સ્ટેશન જવાનો રોડ જાય છે હું સ્કૂલમાં ક્યારેક પેન્ટ અને શર્ટ પહેરીને જાઉં છું ક્યારેક પેન્ટ અને ટી શર્ટ પહેરીને જાઉં છું રવિવારે હું મારા પપ્પા સાથે બાઇક પર બેસી ફરવા જાઉં છું સાથે સાથે રવિવારના દિવસે ક્રિકેટ પણ રમીએ છીએ મારી પાસે બોલ અને મારા મિત્ર પાસે બેટ છે મારી પાસે એક બોક્સ છે તેમાં મારી રમવાની વસ્તુ રાખું છું જે ટેબલની નજીક પડેલું હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વિજ્ઞાન સંસ્થાની તમે ક્યારે મુલાકાત લીધી છે ત્યાં તમને કેવો અનુભવ થયો તો જવાબમાં લખશું મેં અમદાવાદ ખાતે સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી હોલ ઓફ સ્પેસ હોલ ઓફ સાયન્સ લાઈફ સાયન્સ પાર્ક ફુવારા ઉર્જા ઉદ્યાન રાયડો એનપી થિયેટર વગેરે જોવાલાયક છે આ બધા વિભાગો જોવાની ખૂબ જ મજા આવે છે સાયન્સ સિટી દ્વારા મનોરંજન અને અનુભવના જ્ઞાનનો ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાય તેવો પ્રયાસ કરે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર મારા પ્રિય વૈજ્ઞાનિક વિશે નિબંધ લખો તો જવાબમાં લખશું અવુર પાકિલ જેનુલાબદીન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 રામેશ્વરમાં અને મૃત્યુ 27 જુલાઈ 2015 ગામમાં થયું હતું તે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઈસવીસન સન બે હજાર બે થી બે હજાર સાત સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વર ખાતે થયો હતો તેમણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ સેટ જોસેફ કોલેજ તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીમાં અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચેન્નાઈ ખાતેથી કર્યો હતો કારકિર્દીના શરૂઆતના ચાર દશકામાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક રૂપમાં મુખ્યત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન તેમજ ભારતીય અંતરિક્ષ અંતરિક્ષ કાર્યક્રમ તેમજ વિશાલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલ હતા બેલેસ્ટિક મિસાઇલ અને પક્ષે પણ વાહન ઓડિયો ના વિકાસમાં તેમણે પ્રદાન બદલ તેઓ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ઓગણીસો અઠાણું ના પોખરણ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર પ્રશ્ન નંબર 5 ઉપર લખેલા નિબંધમાંથી 5 એવા પ્રશ્નોની રચના કરો જેના જવાબમાં વિજ્ઞાનને લગતી કોઈ બાબત સમાવિષ્ટ હોય તો તેમાં પેલું છે ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો તો જવાબમાં લખશું ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ રામેશ્વરમાં થયો હતો બીજું કઈ સાલમાં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું હતું તો જવાબમાં લખશું ઈસવીસન 1998 માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું હતું ત્યારબાદ તેમાં ત્રીજું છે ઈસરોનું પૂરું નામ શું છે તો જવાબમાં લખશું ઈસરોનું પૂરું નામ ભારતીય અંતરિક્ષ અનુસંધાન અને સંગઠન છે ચોથું ડોક્ટર અબ્દુલ કલામ કેટલા વર્ષ ભારતના રાષ્ટ્રપતિ હતા તો જવાબમાં લખશો ડોક્ટર અબ્દુલ કલામ પાંચ વર્ષ ભારતના રાષ્ટ્રપતિ હતા પાંચમું છે ડોક્ટર અબ્દુલ કલામની કયું ઉપનામ મળ્યું હતું તો જવાબમાં લખશું ડોક્ટર અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાનું ઉપનામ મળ્યું હતું ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલું છે તમને ક્યારે અવકાશયાન દેખાય તો તમે શું કરો તો જવાબમાં લખશું મને અવકાશયાન દેખાય તો તેના મોબાઈલથી ફોટો પાડીને અને વિડીયો બનાવીશ તેના વિશે મારા શિક્ષક કે વડીલો પાસેથી જાણકારી મેળવીશ બીજું છે વિમાન હેલિકોપ્ટર રોકેટ કે અવકાશયાન આ બધામાંથી એકમાં તમને મુસાફરી કરવા મળે તો તમે ક્યાં વાહનમાં મુસાફરી કરશો શા માટે તો જવાબમાં લખશું હું અવકાશયાન મુસાફરી કરવાનું પસંદ કરીશ કારણ કે તેમાં બેસી હું આકાશની સફાર સફાર કરી શકું તેના વિશે જાણી શકું ત્યારબાદ તેમાં ત્રીજું છે તમને આવેલા કોઈ યાદગાર સ્વપ્ન વિશે લખો તો જવાબમાં લખશું મને એક દિવસ એવું સ્વપ્ન આવ્યું કે હું વિમાન ચલાવી રહ્યો છું હું એમાં સુંદર હળિયામણા ખેતરો લીલાછમ જંગલ પરથી ઉડી રહ્યો હોય તેવું સુંદર સ્વપ્ન આવ્યું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધો તે ક્રમવાચક કે સંખ્યાવાચક વિશેષણ છે તે લખો અને તેનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો તો તેમાં પેલું છે અંજલીએ ત્રીજો પાઠ વાંચ્યો તો તેમાં વિશેષણ છે ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ અને વાક્ય બનશે નિબંધ લેખન સ્પર્ધામાં તિથિનો ત્રીજો નંબર આવ્યો ત્યારબાદ તેમાં બીજું છે મેઘધનુષમાં

સિંહોની આકૃતિ છે તો તેમાં વિશેષણ છે ચાર પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ અને વાક્ય છે શાળામાં ચાર દિવસ રજા છે સ્વરા પાસે ત્રણ પ્રકાર છે તો તેમાં વિશેષણ છે છે પ્રકાર સંખ્યાવાચક વિશેષણ અને વાક્ય બનશે ધ્રુવિશા પાસે ત્રણ બોલપેન છે ત્યારબાદ એ પ્રશ્ન નંબર આઠ તમારે એક પ્રસિદ્ધ ગાયક કલાકારની મુલાકાત લેવાની છે તમે તેને કેવા કેવા પ્રશ્નો પૂછશો તે નોંધો તો લક્ષ્યો પેલું છે તમને ગાયક કલાકાર બનવાની પ્રેરણા ક્યાંથી મળી બીજું તમે ગાયક બનવા માટેની તાલીમ કોની પાસેથી મેળવી હતી ત્રીજું તમને ગાયક કલાકાર બનવા ઘરેથી કેવી મદદ મળતી હતી ચોથું તમને ગાયક કલાકાર બનવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પાંચમું તમને કેવા ગીતો ગાવા વધારે પસંદ છે છઠ્ઠું તમને ગમતું હોય તેવું એક સુંદર ગીત સંભળાવો તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો